અંકલેશ્વર શહેરમાં ચોમાસાની સિઝનમાં ખાબકેલ ભારે વરસાદને પગલે કેટલાક માર્ગો બિસ્માર બન્યા છે. આ માર્ગો ઉપર ઉડતી ધૂળની ડમરીને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં વરસાદને કારણે નુકસાન થયેલ 7 જેટલા માર્ગોના રિપેરિંગ કામ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા 80 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. જે ગ્રાન્ટમાંથી પિરામણ નાકા નગરપાલિકા ઓફિસથી સુરતી ભાગોળ 3 રસ્તા, ગુજરાત ગેસ કંપનીથી સુરતી ભાગોળ અને ગુલનાર ચોકડીથી સ્ટેશન મસ્જિદ, ગુલનાર ચોકડીથી અનાસ મોટર્સની પાછળનો માર્ગ મળી કુલ 7 રોડનું રિપેરિંગ અને રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે. જે તમામ માર્ગોનું રિસ્પેરસિંગ અને રિપેરિંગના કામનું આજરોજ આદર્શ સ્કૂલ પાસે પાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત અન્ય નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 90 લાખના ખર્ચની બાબત ભારે વરસાદમાં નુકસાન થયેલા રોડોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્ય સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.